મરચાને પ્રથમ પસંદગી આપતા હશે, ત્યારે આ વર્ષે ગોંડલ પંથકમાં મરચાના વાવેતરનો વ્યાપ વધ્યાની સાથે મરચાનું બમ્પર ઉત્પાદન જોવા મળ્યું છે. ગોંડલ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકની જાહેરાત કરાતા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા હતા. ગોંડલ તાલુકામાંથી 3-4 ખેડૂતો બળદગાડામાં મરચાની જણસી લઈને પહોંચ્યા હતા, ત્યારે મરચાની અઢળક આવકને કારણે માર્કેટ યાર્ડ મરચાથી ઉભરાઈ જવા પામ્યું હતું. આ સાથે મરચાનું ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું હતું અને ડુંગળીના ગ્રાઉન્ડમાં મરચાની જણસી ઉતારવાની ફરજ પડી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકને લઈને બીજી કોઈ જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મરચાની જણસી આવક સદંતર બંધ કરવામાં આવી છે. આજરોજ હરાજીમાં મરચાના 20 કિલો મરચાના ભાવ રૂપિયા 1000 થી 3300 સુધીના બોલાયા હતા. જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, મોરબી, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના લાલ ચટાક મરચા વખણાય છે, જેમને લઈને રાજસ્થાન, યુપી, એમપી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી વેપારીઓ મરચાની ખરીદી માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવતા હોય છે. ગુજરાતના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર પ્રખ્યાત ગોંડલિયા મરચાની ગઈકાલે સવારથી આવક શરૂ કરવામાં આવી હતી. રોડની બંને સાઈડ અંદાજિત 7-8 કિલોમીટરની લાઇનો થયેલી હતી. 1700-1800 જેવા વાહનો હતા. અંદાજિત 80-85 હજાર ભારીની આવક થયેલ છે. હાલ જગ્યા ન હોવાથી આવક બંધ કરવામાં આવેલ છે. 20 કિલોના ભાવ જોઈએ તો 1000થી માંડીને 3400-3350 છે. હાલ ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ભાવ શરૂઆતમાં જે સિઝનના હતા એના કરતાં થોડો ઘટાડો જોવા મળે છે. અન્ય રાજ્યોની વેપારીઓની જે ખરીદી હતી એ ડિમાન્ડ ઓછી થતાં થોડો ભાવમાં ઘટાડો થયેલ છે. મરચા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ચટાકેદાર મરચાની અઢળક આવક થવા પામી છે. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકની જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો મરચાની જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 85 હજાર ભારી મરચાની આવક નોંધવા પામી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, ગોંડલ.